એક જણો મન કે પહેલાં હું ઉદાસ રહેતો હતો. મેં કીધું પછી પછી મન કે મેં ઇંગ્લિશનો કોર્સ જોઈન કરી લીધો. મન કે હવે હું સેડ રહું છું. પેલા મેં કીધું એનું ઈચ્છું કીધું ભાઈ આ આનંદ રહેવાના મોજમાં રહેવાના ક્યાંય કોર્સ ન હોય. મેં હવારના પોરમાં આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને ત્યાં લખો ઊભો ઊભો દાંત કાઢ્યો. એવા દાંત કાઢે એવા દાંત કાઢે મેં પિંડીમાં જોયું ને તો કૂતરું પિંડીમાં બટકા ભરે. મેં કીધું હે લખા આ કૂતરું પિંડીમાં બટકા ભરે ને તું દાંત કાઢશો. મન કે એના જ દાંત આવે. મેં તો શેના દાંત આવે. મન કે કૂતરાને જ દાંત નથી. ડોગ મસાજ કરાવું છું. મન કે ડોગ મસાજ બોલો. કૂતરાની પેઢી ઉઠાડી દે કીધું તું. બાઘાએ હવારના પોરમાં એને ઘરવાળીને પૂછ્યું કે આ આપણી શેરીમાં એ કે આ શેનો કે ટેમ્પો આવ્યો અત્યારના પોરમાં. એની ઘરવાળી કે કૂતરા પકડવા માટે કે ગાડી આવી છે તમે બહાર ન નીકળતા. કૂતરા પકડવા એવા છે કે હમણાં અમારો પક્કો છે પક્કો મારો ભાઈબંધ હોય ને ઘરે ગયો પક્કાને ઘરે તો પક્કો ના વાગ્યો હતો અંદર તો બહાર દાદા બેઠા બેઠા છાપું વાંચતા હું ગયો તો મેં દાદાને મારે સામું દાદાએ જોયું ને એટલે મેં દાદાને કીધું મેં દાદા હું પક્કાનો મિત્ર છું નવસાદ કોટડિયા હાસ્ય કલાકાર. તો મન કે ખુરશી લઈને બેસી જા. તો મેં કીધું દાદા બરાબર સમજ્યા નથી એટલે હું પાછો બીજી વખત બોલ્યો. મેં કીધું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા. મન કે તો બે ખુરશી લઈને બેસી જા. તો હું બેઠો ને ત્યાં પક્કાના ઘરના આવ્યા અંદરથી લે લે આવો આવો નવસાદ ભાઈ ત્યાં ડોશીમાં બેઠા હતા. ડોશીમાં મન કે ગગા તું શું કરશો. મેં કીધું બા હું દાંત કઢાવું. ત્યાં પક્કાની ઘરવાળી બોલી એ કે અમારા દાદાને ડોશીમાં એ કે રોજ હાંજે દાંત કાઢે. મેં કીધું કેમ હાંજે દાંત કાઢે. મન કે બેન ચોખ્ઠા છે ને બે કાઢીને મૂકે છે હાંજે દાંત કાઢે. ત્યાં પક્કાની ઘરવાળી કોફી લઈને આવ્યો. આમ કોફી લઈને આવીને મન કે નવસાદભાઈ કોફી. મન કે અમેરિકાથી છે આવી છો કોફી અમેરિકાથી. તો મેં કોફીનો ગ્લાસ હાથમાં લઈને મેં કીધું હજી ગરમ છે કીધું. અમેરિકાથી આવી તો હજી ગરમ છે કીધું. અરે મન કે એમને કોફી અમેરિકાથી આવી. ત્યાં વળી પક્કો અંદરથી નાહી ધોઈને આમ જો સૂટ બૂટ પહેરીને આવ્યો. મેં તો પક્કા સૂટ હારો લઈ આવ્યો કીધું. એક દી રેકોર્ડિંગમાં પહેરવા દે છે. અરે મન કે તો સૂટની વાત જ કરી માં છે. મેં તો કેમ. મન કે 10,000 રૂપિયાનો સૂટ સીવડે હોય છે કે અમેરિકા ગયો ને ત્યારે 10,000 રૂપિયાને કે સૂટ પહેરીને કે મારે અમેરિકા જવું હતું તો મેં સીવડાયો. અને કે પહેલી વાર કે આમ પહેરી અને જેવો ઘરની બહાર નીકળ્યો ને કે ત્યાં કાગડો ચરકો. મેં તો પછી મને કે પછી હું આપણા નસીબ બહુ હારા તાણે બગા હું આવી ગયો છે કે મારું કામ થઈ ગયું છે તાણે કે બગા હું આવી ગયું. બોલો હમણાં હું આ ઉનાળામાં દરિયાકાંઠે ફરવા ગયો ને તો હું દરિયાકાંઠે પાણા ઉપર બેઠો હતો ભાઈ. પાણા ઉપર બેઠો હતો ને ત્યાં તો એક છૂટ બૂટ પહેરેલું છોકરું કંઈક થયું ને મારા બૂટ લઈને સીધું મીંડ્યું રેતી ભરવા અંદર. બોલો તો મેં કીધું રે ભાઈ આ તમારા છોકરાને સમજાવો કીધું. આ મેં કીધું મારા બૂટમાં રેતી ભરે છે. તો એને હારે હતા એ કે એ મારો છોકરો નથી. મેં તો મન કે મારી છોકરી છે. પણ મેં કીધું એક બાપ તરીકે તમારે જરાક મેં દઈને સલાહ દેવી જોઈએ. મન કે હજી તમારી ભૂલ થાય. મેં શું. મન કે હું એનો બાપ નથી. મેં તો મન કે હું એની માં છું. કેવી પેશન નીકળી બોલો કપડાની. બાઘો લુગડાની જોડ લઈને માર્કેટમાંથી જાય દોડાદોડી. મેં કીધું એ બાઘા ઉભો રે કપડાં લઈ એવો જોવા દે. મન કે ભાઈ ફેશન ફરે એ પહેલાં એકવાર પહેરી લેવા દે. અત્યારે રોજ ફેશન ફરે ભાઈ. રોજ ફેશન ફરે ને એમાં એકવાર મને પહેરી લેવા દે. હમણાં આમ બાઘો આમ બજારમાં નીકળ્યો ને તો ચક્કો આહામો મળ્યો. ચક્કો અમારા ગામમાં પાત્રો ને પાર નથી ભાઈ. ચક્કો આહામો મળ્યો ને તો બાઘાએ પૂછ્યું ચક્કા ક્યાં ગયો હતો. ચક્કો કે 15 દિવસથી મુંબઈ ગયો હતો. 15 દિવસથી મુંબઈ ગયો હતો. મુંબઈ 15 દિવસથી. બાઘો કે ચકા એક વાત કહું. ચકો કે કેને તું 15 દિન નહોતો ને કે ખોટું ન માનતો કે તારી ઘરવાળી રોજ રાતે આપણા નદીનો પાળો રહ્યો ને નદીનો પાળો ત્યાં કોઈક અજાણ્યા પુરુષારે રોજ રાતે 1.5 વાગ્યા સુધી બેહતી. ચકો કે એમ કે હા. અન ચકો ગયો નદીના પાળે આખી રાત બેઠો. હવારમાં ચકાને યાદ આવ્યું મારા લગ્ન જ ક્યાં થયા છે. મોઢું જઈને પાછું એ બોલ મારા લગ્ન જ નથી આવી ગયા. એક જણો તો એટલું ભણ્યો એટલું ભણ્યો એટલું ભણ્યો એટલું ભણ્યો હજી ભણાવું આપણે મફત છે. તમે કહેતા હોય એટલું ભણાવું. બહુ ભણી ગયો બહુ ભણી ગયો ભાઈ. આ જેટલું ભણાતું એટલું બધું ભણી ગયો ને પછી છે ને બધે ગમે અહીંયા નાસ્તિક થઈ ગયો. બોલો એ કે ભગવાન ઈશ્વર અલ્લાહ જેવું કાંઈ છે નહીં. નાસ્તિક થઈ ગયો એ કે બોલો. એ કે કાંઈ છે નહીં કે બધું એ કે અમે હું ભણ્યો છું બધું મને ખબર છે આમાં એવું કાંઈ નથી. એવો નાસ્તિક થઈ ગયો ને. એક દી ઉપર ઈશ્વર અલ્લાહ ભગવાન બધું સાંભળી ગયા. સાંભળી ગયા ને તો આને ફોર્મેટ માર દીધો. બોલો
એવો ફોર્મેટ મારતી તો બજારમાં નીકળે ને તો હંબો, દુકાન પાસે નીકળે ને તો હંબો, કોક પૂછેલા તારું નામ હોત કે હંબો, તાર બાપાનું નામ તો કે હંબો, હંબો હંબો કરે બોલે. એમાં એક દી બરાબર એમ કે એક બજારમાં હાલ્યો જતો હતો ને તો કોકે પૂછ્યું, એલા તારું નામ તો કે, બોલો કે હંબો, તાર બાપાનું નામ તો કે હંબો, તારી ઘરવાળી નામ તો કે શીલા. તો ભગવાનને ઉપર બેઠા બેઠા વિચાર આવ્યો, કાળાને ફોર્મેટ માર્યું તો વાયરસ ન ઉગી રહી, શીલાને તો ભૂલ્યો જ નહીં, બોલો શીલા એમ કીધું. બોલો એટલે એનો મતલબ એવો છે કે એ પત્ની દિલમાં હોય ને એટલે એને યાદ હોય. મગજમાંથી ફોર્મેટ મારે દિલમાંથી કોઈ ન કાઢી શકે સાહેબ, એની પત્ની એના દિલમાં. અને મારો કહેવાનો પાછળનો મર્મ એ છે, એક જણો તો માર્કેટની અંદર દુકાને બેઠો હતો ને, માર્કેટમાં દુકાને, ત્યાં એની ઘરવાળીએ મેસેજ કર્યો કે માર્કેટમાં ગુંદા આવી ગયા, અને પછી પ્રશ્નાર્થ કર્યું તો એના ઘરવાળાએ વાંચ્યું ને ફટાફટ ઘરે આવી ગયો. એની ઘરવાળી કે કેમ એટલા બધા વહેલા આવી ગયા, કે તે મેસેજ કર્યો હતો ને માર્કેટમાં ગુંડા આવી ગયા. એની ઘરવાળી કે ગુંડા નહીં, ગુંદા ગુંદા. એનો ઘરવાળો કે તું ગુજરાતીમાં લખતી જા, તે ઇંગ્લિશમાં ગુંડા લખ્યું છે. મેં તો આજુબાજુવાળાની દુકાનો બંધ કરાવી, બંધ કરો ગુંડા આવી ગયા છે. લા ગુંડા નહીં, ગુંદા ગુંદા એ છે. બાજુવાળાની દુકાનો બંધ કરાવી. બોલો, હમણાં એક જણો મને હામો મળ્યો ને, ગરમી પકડી ગયેલો, હા ગરમી, એવી ગરમી પકડી ગયેલો. મેં તો ભાઈ શું થયું, અરે મને કે વાત જવા દો, મને એમ થાય છે કે આખું ઘર હળગાવી દઉં. પણ મેં કીધું એટલો બધો ગરમી પકડી ગયો, થયું હું, મને કે નહીં, મને એમ થાય છે આખું ઘર હળગાવી દઉં. પણ મેં કીધું થયું હું, મને કે નહીં, મને એમ થાય છે આખું ઘર હળગાવી દઉં. પણ મેં કીધું થયું હું, અરે મને કે મારી ઘરવાળી મને એમ કહે છે કે મીણબત્તી હળગાવો. હવે મીણબત્તી હળગાવી દે સર, તો ઘર હળગાવવાનો દીકરો થાય, મને એમ થાય ઘર હળગાવી દો. મીણબત્તી હળગાવી કીધું છે આનું. એક જણો છે ને સોસાયટીની બહાર ઊભો હતો, બોલો સોસાયટીની બહાર. તો હું અહીંયા ઊભો હોઉં સોસાયટીની બહાર, કાંઈ રોજ તો પ્રોગ્રામ હોય નહીં, તો હું સોસાયટીની બહાર ઊભો હતો ને, ઓલો મારી બાજુમાં ઊભો હતો અદબ પાડીને. ત્યાં એક બેન નીકળ્યા, ઓલાને પૂછ્યું કેમ છો, તા કાંઈ બોલ્યો નહીં. આમ હેઠું મોઢું જોઈને ઘડીક મારી સામું જોવે, ઘડીક બેન સામું જોવે, બેન વૈયા ગયા ને. પછી મેં ઓલાને કીધું, મેં તો તને કાંઈ ખબર પડે, ઓલા બેને તને પૂછ્યું કેમ છો તો તારે કહેવાય નહીં મજામાં છું એમ. મને કે ન બોલાય, તો મેં કીધું કાંઈ નહીં, એવું નહીં બોલવું, કાંઈ નહીં. વળી બીજે દિવસે સવારના પોરમાં ત્યાં થાંભલે ઊભો હતો, હું એની બાજુમાં ઊભો રહ્યો, તો હું ઊભો હતો ને ત્યાં ઓલા બેન પાછા નીકળ્યા. ઓલાને પૂછ્યું કેમ છો, તો ઓલો કાંઈ બોલ્યો જ નહીં, મૂંગો મૂંગો ઊભો રહ્યો. પછી બીજે દિવસ મારો મગજ હલી ગયો, મેં કીધું એ બેન તને કાલે પૂછ્યું તું કેમ છો, આજે પૂછ્યું કેમ છો, તું જવાબ કેમ ન દેતો. મન કે ન દેવાય, મેં કીધું કેમ, મન કે જવાબ ન દેવાય. મેં કીધું હું કામ ન દેવાય, મન કે એ બેન છે ને એની યાર 8 દી પહેલાં હું ભટકાણ હતો, અને એ બેને મને એક એક મારવા હતો હાથ ઉગાયમો, અને ત્યારે બેનને મેં કીધું બેન મને મારો માં, હું માંદો છું, બીમાર છું, મારી તબિયત બરાબર નથી. અને બેને મને કીધું તું તું હાજો થા ને એટલે ભૂકા કાઢી નાખ હોય કે. હમણાં હું એમ જો કહું ને કે હું મજામાં છું તો ગોટો વાળ દે ક્યાંય નહીં બોલાય છે, એટલે હું કાંઈ બોલતો નથી. કે અમુક ક્યારેક તમે વિચાર એવું ન હોય, ઊંધું હોય ક્યારેક. હમણાં બાઘો એને ઘરવાળી કે હાલે તૈયાર થઈ જાય છે, કેમ કે પિક્ચરની ટિકિટ લઈ આવ્યો છો, આપણે બેન પિક્ચર જોવા જવાનું છે. એને ઘરવાળી કે એમ, તો આ પિક્ચરની ટિકિટ જોઈને કે આ તો કાલની છે, કાલની. બાઘો કે તને તૈયાર થતા વાર લાગે ને, અત્યારથી આદર કર, તો એ કાલ માંડી કે 100 વાગે મેળ પડે, પછી ગાડી લઈને જાય, ટ્રાફિક હોય કે વાર લાગે તને. હમણાં લખો ને બાઘો ને બધા એમ બેઠા હતા ને, ત્યાં લખો બોલ્યો કે આ પત્ની અને પેન્ટ આ બેયમાં કે કેટલો તફાવત છે, કે પત્ની અને પેન્ટ આમાં સૌથી વધારે મહત્ત્વ કોનું. ત્યાં બાઘો બોલ્યો કે પત્ની અને પેન્ટમાં સૌથી વધારે મહત્ત્વ હોય ને તો પેન્ટનું. તો લખો કે એ કેવી રીતના, કે પત્ની વગર બહાર જઈ અગાય, લખા પેન્ટ વગર ન જાય, પેન્ટ તો પહેરીને જવું પડે ને, સામ્યતા છે. હમણાં એક જણો બજારમાં નીકળ્યો ને, તો મૂળ નોકરીએ લાગી ગયેલો ક્યાંક, તો બજારમાં નીકળ્યો ને તો ફૂલની દુકાનવાળો ભાઈ બેઠો હતો, તો એ આનું મોઢું જોઈ ગયું, અમુકની અણહાર હારી હોય, મોઢું જોઈને બોલે અહીંયા આવો અહીંયા આવો. તમે કે આજથી 12 વર્ષ પહેલાં તમે મારી દુકાન પાસેથી રોજ નીકળતા ને રોજ તમે ગુલાબ લઈ જતા, ખબર તમને? બોલો કે હા, જ્યારનો હું ગુલાબ લઈ જાઉં છું, હવે કે 12 વર્ષથી રોજ કોથમરી લેવા જાઉં છું કે. હવે એક જણા નવા નવા લગ્ન થયા ભાઈ, નવા નવા પતિ પત્ની નવા નવા લગ્ન થયા ને, બે માણા ફરવા ગયા. હવે ઓલા બેનને મૂળ છે ને બગબગ બગબગ કરવાની ટેવ, તો નકરું બગ 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 કર્યા જ કરે મારી જેમ, નકરું બોલ 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 કર્યા કરે ને. એનો ઘરવાળો કંટાળી ગયો, પાનના ગલે ગયો ને એક પાન લઈ આવ્યો, એની ઘરવાળીને પાન ખવડાવ્યું,
તેની ઘરવાળી કે કેમ એક જ પાન લાવ્યા તમારા માટે ન લાવ્યા? ઓલો કે હું તો વગર પાની મૂંગો રહી શકું ને, કારણ કે એ તો મૂંગો રહે ને એના મોઢામાં 24 કલાક ફાકી હોય. બોલો, એ બિચારો કઈ બોલે નહીં, બોલી બોલી બોલ કરે, એને પાન ખવડાવી દીધું. એક બેન એના બાપ કરવા કહેતા હતા, એક તો નવા નવા લગ્ન થયેલા પછી પતિ પત્ની બે વાતું કરતા હોય ને, તો એ બેને કીધું કે હું ગામડામાં અમે રહેતા હતા ને, કે અમારે મેળીવાળું મકાન હતું. તમને ખબર ગામડામાં કે મેળીવાળા મકાન હોય કે લાકડાના, એમાં અમે કે મેળી ઉપર રહેતા હતા ને, અને હું ગીત ગાતી ને, કે એવા ગીત ગાતી કાંધીમાં વાસણ પડ્યા હોય ને, વાસણ, એ વાસણ બધાએ કે આમ ગોઠવેલા હોય ને, એ બધા ધડાધડ પડવા માંડે. એનો ઘરવાળો કે એમ એવા ગીત ગાતી તો વાસણ કેમ પડવા માંડતા? ત્યારે ઓલી બાઈ બોલી કે હું આરે ઠેકડા મારતી ને, ગીત ગાતી ગાતી ઠેકડા મારતી તો વાસણ આવે બધા હેઠા. હમણાં એક બેન એના છોકરાને કહેતા, તારો 40,000 રૂપિયા પગાર છે, મને તો તારી ચિંતા થાય છે, આ 40,000 રૂપિયા પગારમાં તને વહુ કેવી મળશે, મને તારી ચિંતા થાય છે. ત્યાં એના બાપા બેઠા બેઠા બોલ્યા કે દીકરા હું જાતો નહીં, મારો 4,000 પગાર હતો ને આ મળી છે, તારે 40 માં આની કરતાં ઊંચું મોડલ તો આવશે જ. એક ભાઈ અને છોકરાને કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન દે, આ 12મું ધોરણ હાલે તારું, ભણવામાં ધ્યાન દે કે આ કે તું નકરો કે મોબાઈલમાં રહેશો ને ભણવામાં. છોકરો કે બાપા ઉપાધિ કરો માં, હું કે મોટો થઈ અને ટ્રાવેલ્સ કંપની ખોલીશ, ટ્રાવેલ્સ કંપનીમાં પહેલાં હું જોબ કરીશ, પછી હળવે હળવે હું એક બસ લઈશ, પછી એમાંથી 2 બસ કરીશ, 2માંથી 5 બસ, 5માંથી 10 બસ, અને પછી મારી મોટી ટ્રાવેલ્સની કંપની હશે, અને ટ્રાવેલ્સની મોટી કંપની હશે, અને પછી કે મારા લગ્ન થશે, પછી મારી ઘરવાળીને હું ભણાવીશ અને એને હું કલેક્ટર બનાવીશ. તો એને બાપા એક ઝાપટ મારી કે પાછું તું બચ્ચન સાહેબનું કે સૂર્યવંશમ જોઈએ એવો? એ બધું પિક્ચરમાં સારું લાગે, રિયલમાં એવું કાંઈ ન હોય. હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, બોલ પિતા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ પિતા પિતા હે તો વાંધા નહીં, અપને કો પિતા ભાલ જાતા હે, પિતા તો અપને કો મારતા હે છે, પિતા પિતા હે તો વાંધા નહીં આતા હે, હમ પિતા હે તો પિતા મારતા હે છે. પછી આખા ક્લાસે ભેગા થઈને માર્યો હોય એમ. અઘરું છે ભાઈ. આ લખો મને કહેતો તો મને કે બે ભાઈબંધ હારા, મેં તું કયા? મને કે ગ્લાસવાળા બીજા ક્લાસવાળા, ગ્લાસવાળા ને ક્લાસવાળા બે ભાઈબંધ બહુ હારા. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું કાં ભાઈ કેમ છે તબિયત પાણી? મને કે મો જો. મેં તો હું કરે તમારા બૈરી છોકરા? મને કે હેરાન કરે, એનો થોડો ઈલાજ મારી પાસેથી હેરાન કરે, એ હેરાન કરે. હમણાં એક છોકરો છે ને કૂતરાને કાન ખેંચતો હતો, અમુક અપલખણા બહુ હોય, તો ઘરમાં ઓલો ઇંગ્લિશ કૂતરું લઈ આવેલા રૂસડાવાળું, આપણને એમ થાય તક્યો પડ્યો છે પણ હોય કૂતરું. એક દી તો હું એક ભાઈને ઘરે ગયો ને, મેં આમ માથે હાથ દઈ, હું તો કોણી દઈને બેઠો ત્યાં, તો હું 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 થયું. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે, મને એમ કે રૂસડાવાળો તક્યો હશે, તો મેં આમ હાથ દીધો ને તે હું 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 થયું. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે. બોલો, તે છોકરો છે ને ઓલો ઇંગ્લિશ કૂતરાનો કાન ખેંચે, તેના મમ્મી આવ્યા, બેટા જો તું ડોગીના કાન ખેંચી ને તો હું તારા કાન ખેંચી છી કે હું તને તારા કાન ખેંચી. તો છોકરો કે તો હું પછી હું ડોગીની પૂંછડી ખેંચી લે. કોઈ કહેવાની પૂંછડી ખેંચી પણ ખેંચી ખરો એ કહેવું. બોલો, આ બાઘો હમણાં એની ઘરવાળી બે બાંધ્યા. બોલો, તે હું ગયો, મેં તો હું થયો બાઘો, મને કે હું નિરાતે હૂતો હતો, આણે મને પાટું મારીને ઉઠાડ્યો. તો મેં કીધું પણ ભાભી તમારે પાટું મારીને હું કામ ઉઠાડવો જોઈએ, અવાજ ન મરાય. મને કે અવાજ મારું તો મારા છોકરા જાગી જાય. મેં કીધું તો પછી એને શિરોટો ભરાય કીધું, પાટું ન મરાય કીધું, શિરોટો ભરીને ઉઠાડે. હમણાં બાઘો અગાસીમાં બેઠો બેઠો દાળ ભાત ખાતો હતો. મેં કીધું બાઘા અગાસીમાં બેઠો બેઠો દાળ ભાત કાં ખાશો એટલા બધા ધોમ તડકામાં? મને કે આજે મને દાળ તડકા ખાવાનું મન થયું, તો દાળ લઈને તડકામાં આવ્યો છું કે દાળ તડકા ખાવું છું. બોલો, દાળ તડકા ભેગું પી રહ્યો. હમણાં એક ભિક્ષુક એક ઘર આગળથી નીકળ્યો ને તો અવાજ મારતો હતો, એ બેન ક્યાંક જમવાનું આપો, એ બેન ક્યાંક જમવાનું આપો. તો અંદરથી પ્રફુલભાઈ અવાજ માર્યો કે તારી બેન છે ને પિયર ગઈ છે, તારો બનેવી ભૂખ્યો બેઠો છે.
ઓલો ભિક્ષુક કે કાંઈ નહીં, દરવાજો ખોલો. એ કે દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો ને ત્યાં ભાઈ બહાર આવ્યા. ઓલા ભિક્ષુકે કીધું, જો મારી પાસે દાળ છે, તમે દાળ ગરમ કરો ને તો હું બાજુની શેરી માટો મારતો હોઉં રોકીભાઈ ઘર બાજુ, ત્યાંથી બે ચાર રોટલીનો મેળ થાય ને આપણે બી ભેગા બે જમી લઈએ. એક એક ભિક્ષુક એક બેનને કહે, બેન ક્યાંક ખાવાનું આપો. ત્યાં બેન રવેશમાં આવ્યા ને બોલ્યા, આજ નથી બનાવ્યું. તો ભિક્ષુક કે, એમાં મુંજાય હું ક્યાં, ઓનલાઈન મંગાવી દો, તમને મોજ આવે, તમારે દાન થાય, મને મોજ આવે, કંઈક નવું ખાવાનું મળે. આવા છે બોલ. હમણાં મારા ઘરે ભિક્ષુક આવ્યો, મન કે તમારી બાજુવાળા છે ને. મેં કીધું, હા. મન કે એણે મને ભરપેટ જમાડ્યો. મેં કીધું, એમ? મન કે હવે તમે ક્યાંક આપો. તો મેં ઓલી ફાકી આપી. મેં કીધું, હાલે આ હજમ તો કર. મેં કીધું, નકરું ખાધા જ કરી તું. આ મેં તો ચૂંટણીની ફાકી છે, હાલે ને તારે હમણાં બધું હજમ થઈ જાય, ભડાકા બોલે. એક હમણાં ભિક્ષુક એક કાકાને ઘરે ગયા, એ લોભ્યો કાકો. બોલો, ભિક્ષુક ઘરે ગયો ને તો કે, કાકા ક્યાંક આપો. તો કાકા કે, એમ? અહીંયા આવ્યા. અહીંયા ભિક્ષુકને હું ભિક્ષુક ભિક્ષુકને એવું કે ખબર, હું જે બોલું ને એ તું બોલ. ભિક્ષુક કે, એમ? બોલો, હું બોલશો. તો કાકાએ કીધું, બોલ. મોટો મોટો કૂતરો. તો કે, મોટો મોટો કૂતરો. એના નાના નાના પગ. મોટો મોટો કૂતરો. તો કે, મોટો મોટો કૂતરો. એના નાના નાના પગ. તો કે, નાના નાના પગ. કાંઈ નથી દેવાયેલ ભાગ. આમ એને ત્રાસ બિહાર દીધો. બોલો, કાંઈ નથી દેવાયેલ ભાગ. અઘરા છે. હમણાં સ્કૂલમાં અમારે કમો છે, કમો મારો ભાઈબંધ છે. તો એ સ્કૂલમાં સાતમા ધોરણમાં 8 વર્ષથી ભણે છે. તો એ સ્કૂલમાં ગયો ને કમો, તો સાહેબે કીધું, એ કમા બોલ, તારી પાસે 10 કેળા હોય. કમો કે, ક્યાં છે? એમ નહીં, માની લે, તારી પાસે 10 કેળા હોય અને એમાંથી બે કોક લઈ જાય. તો કમો કે, કોણ લઈ જાય? કે, એમ નહીં, તું માની લે, એમાંથી કોક 2 કેળા લઈ જાય તો કેટલા વધે? કમો કે, 15. સાહેબ કે, તને ગણિત આવડે છે? 15 કેવી રીતના વધે? કમો કે, તમે માની લ્યો. મેં માન્યું વગર કેળા, એ તો તમે માની લ્યો. સાહેબ કે, હાલ તો ક્લાસમાંથી બહાર નીકળ. તો કમો કે, માનવું તમારે નથી ને, બહાર મને કાઢવો છે. શરમ કરો, શરમ કરો. અમારે એક ચંપુભાઈ છે, ચંપુભાઈ છે ને, જૂની ગાડી લેવેશ કરે. ચંપુભાઈ જૂની ગાડી હોય ને લેવેશ કરે. ચંપુભાઈ તો ચંપુભાઈ જૂની ગાડી લેવેશ કરે ને, એક દી હવારના પોરમાં મારી પાસે આવ્યા. મને કે, ગજબ થઈ ગયો. મેં શું થયું? મને કે, ઓલી બસ નહોતી મેં લીધી. મેં કીધું, આ કઈ બસ? મને કે, ઓલી બસ નહોતી આપણે બટકી ગઈ કે મારે જૂનામાંથી આવી હતી, પછી કોઈ ઘરાક નથી થતું. મેં હા. મને કે, કાલ સપનામાં એ બસનું ઘરાક આવ્યું. મેં એમ? મને કે, હા, સપનામાં બસનું ઘરાક આવ્યું. મને એમ કીધું, 4 લાખ રૂપિયા આપી દઉં, બસ તમે આપી દો. ચંપુભાઈ કે, પછી મેં એક જ ભાવ પકડી રાખ્યો, 4.5 હેઠે આપવી નથી આપણે, 4.5 લાખ હોય તો જ બસ આપવી છે. ઓલા ભાઈ કીધું, નહીં, 4 માં આપી દો, મારી પાસે 4 લાખ રૂપિયા છે, તમે બસ આપી દો. ચંપુ ભાઈ કે, આપણે પકડી રાખ્યો એક જ ભાવ, 4.5 હેઠે આપવી નથી. મેં તો પછી મને કેવું, નીંદર ઉડી ગઈ. પછી તો મેં ઘણા અવાજ માર્યા, એ ભાઈ તાણ દે, અઢી દે. પછી હું કામનું કીધું ચંપુભાઈ. મેં કીધું, પછી હું કામનું? આમાં એવું છે, સમય વયો જાય ને એક વખત તમારો, પછી તમે કોઈ પણ વસ્તુનું કામ કરો ને એ કાંઈ કામનું નથી. સમય હોય ત્યારે કામ કરવું જરૂરી છે. હમણાં એક જણો બસમાં ચડ્યો ને, તો બાજુમાં એક ભાઈ બેઠો હતો, પ્રફુલભાઈ જેવો. તો ભાઈ બેઠો હતો ને, ઓલો ભાઈ સીડ્યો, એ પાછો મનોજભાઈ જેવો હતો. તો એ સીડ્યો ને, તો ઓલા ભાઈ બાજુમાં બેઠા હતા ને, એમાં કંડક્ટર આવ્યો, ટિકિટ. તો આ ભાઈ જે બાજુમાં બેઠા હતા ને, એને કંડક્ટરને ખાલી એટલું જ કીધું, ટક ટક. તો કંડક્ટરે એની પાસે ટિકિટના પૈસા ન લીધા. પછી આ બાજુવાળા ભાઈ ઓલા ભાઈને પૂછ્યું કે, આ તમે ટક ટક કર્યું ને તમારી પૈસા ન લીધા, એનું કારણ શું? એટલે ઓલો બાજુવાળો બોલ્યો કે, એ સમજી ગયો કે હું સ્ટાફનો માણસ છું, હું એસટી વિભાગમાં સ્ટાફનો માણસ છું, એવું સમજી ગયો એ કંડક્ટર. એ કે, કાંઈ વાંધો નહીં, આ ગિલિન્ડર હતો, સમજ્યા? આણે શું કર્યું? વળતા આપણે ટક ટક કરવું હોય છે, ટિકિટ તો લેવી નથી. વળતા બસમાં ચડ્યો અને કંડક્ટર આવ્યા, ટિકિટ આગે, ટક ટક. કંડક્ટર કે, હું ટક ટક. કંડક્ટર કે, પણ હું ટક. એ કે, ટક ટક નો દીકરો થવા, પૈસા કાઢી છે. પછી ઓલો બસમાં બધા બેઠા હોય, ઇજ્જત જાય, એટલે આણે પૈસા આપી દીધા ને પછી ઉતરો ને નીચે, જેવો બસ સ્ટેન્ડમાં ઉતરો ને, ત્યાં ઓલો ટકટક વાળો ભટકાણો. એ કે, તમે તો યાર અહીંથી આપણે ગયા ભેગા, ત્યારે તમે ટકટક કર્યું, તો તમારી પાસેથી કંડક્ટરે ટિકિટ ન લીધી, પૈસા ન લીધા, તમે મને કીધું કે સ્ટાફમાં જોઈ ખબર પડી જાય, તો મેં એ કે ટકટક કર્યું, મારી પાસે પૈસા માંગ્યા. એ કે, મોઢું જોઈને ખબર પડી જાય? તો ઓલા ભાઈ કે તમે ક્યાંથી ટકટક કર્યું? એ કે, હું આમ વળતા આવતો. તો કે, વળતા આવતી વખતે ટકટક નહીં કરવાનું? તો એ કે, વળતા આવતી વખતે ડ્રુ ડ્રુ કરવાનું. પાસવર્ડ બદલી નાખે. બોલો, ડ્રુ ડ્રુ. આ
આવવા પડ્યા જ. બોલો, એક જણો બસની અંદર બેઠો હતો ને, કંડક્ટરે ટિકિટ 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 કરતા ગયા છે છેલ્લે સુધી. તો છેલ્લે એક જણો બેઠો ટૂંટિયા વાળીને, સમજો, અમુક છેલ્લે ટૂંટિયા વાળીને બેઠા હોય, તો ટૂંટિયા વાળીને બેઠો. કંડક્ટર કે હાલો ભાઈ ટિકિટ ટિકિટ, ભાઈ તમારે ટિકિટ. ઓલો કે મારે ન લેવાની હોય. હા, ને કંડક્ટરનું મગજ ગયો, તારે કેમ ન લેવાની હોય? ઓલો કે મારી પાસે પાસ છે ને, તો પાસ હોય તો થોડી ટિકિટ લેવાની હોય. હમણાં તો એક જણો છે ને મારો ભાઈબંધ, એ જૂનામાંથી ગાડી લઈ આવ્યો, બોલો, ઠોઠિયા જેવી 2.5 લાખની જૂનામાંથી લઈ આવ્યો ગાડી. અને પાછો ડ્રાઈવર રાખ્યો, હાકતા આવડે નહીં, ડ્રાઈવર રાખ્યો. ડ્રાઈવર રાખ્યો ને 15 દિવસ પછી એની ઘરવાળીને કીધું એ કે આપણા ડ્રાઈવરને છૂટો કરી દેવો છે. એની ઘરવાળી કે પણ હું કામ છૂટો કરવો છે? એ કે આ 15 દિવસમાં 3 વાર કે એક્સિડન્ટ થતા થતા રહી ગયું, હું મરતા મરતા બચ્યો છું. તો એની ઘરવાળી કે બિચારો ગરીબ માણસ છે, એક મોકો આપો. બે કારીગરો હમણાં વાત કરતા હતા, એ કે પૈસાથી બધું નથી ખરીદાતું હોય કે? તો બીજો કારીગર કે કેમ નથી ખરીદાતું? એ કે જો બધું પૈસાથી ખરીદાતું હોય તો એ કે હું 10 રૂપિયા આપીને 2000ની નોટ ન ખરીદી લઉં, બધું પૈસાથી નથી ખરીદાતું. હમણાં એક જગ્યાએ 10,000 ઝાડ વાવવાના હતા, કેટલા? 10,000 ઝાડ. અને એમાં 3 કારીગર ગોતી આવ્યા ભાઈ, 3 કારીગરને. આપણે 10,000 ઝાડ વાવવાનું છે ને, 3 કારીગરને કામ આપ્યું. એક કારીગરને ખાડો ખોદવાનો, બીજાને ઝાડ રોપવાનું, ત્રીજાને ધૂળ પૂરવાની, ત્રણેયને અલગ અલગ કામ. બરાબર, 3 કારીગરો કામે લાગી ગયા અને 1,000 ઝાડ એક લાઇનમાં ફટાફટ વાવી દીધા. બીજે દિવસે હવાના પોરમાં બીજી લાઇનમાં ઝાડ વાવવાના હતા, તો મોટા સાહેબ હતા એ ચેકિંગમાં આવ્યા, જોયું તો 1 લાઇનમાં 1,000 ઝાડ વાવેલા હતા અને બીજી લાઇનમાં નકરા ખાડા જ ખોદેલા અને ધૂળ નાખેલી, એકે ઝાડ નહીં. ઓલાને પૂછ્યું કે આ શું કરો તમે? ઓલી બાજુ બધા ઝાડ વાવ્યા છે ને આ બાજુ કે નકરા ખાડા ખોદ્યા છે અને ધૂળ નાખી દીધી, ઝાડ ક્યાં? ત્યારે ઓલા કારીગરે કીધું, મારું કામ છે ખાડા ખોદવાનું, આનું કામ છે ખાડા બૂરવાનું, જેને ઝાડ રોપવાનું છે ને એ યાદ નથી આવ્યો છે. અમે અમારું કામ કરીએ છીએ. મેં કીધું કામ કરતા નથી, બગાડો છો તમે, કીધું આ કામ બગાડો છો. હમણાં એક જણાને બરાબર એમ કે મોટો બંગલો ભાઈ, મોટો જબર બંગલો, બાજુમાં જૂનું ઝાડ, બહુ જૂનું ઝાડ, અને બંગલામાં આગ લાગી, બંગલામાં આગ લાગી, બંગલો હળગી ગયો, બાજુમાં ઝાડે હળગી ગયું, બધું હળગી ગયું, બંગલો હળગી ગયો, ઝાડ હળગી ગયું, બધું હળગી ગયું ને. એટલે પછી જે બંગલાનો માલિક હતો ને, એ બહુ અફસોસ કરતો હતો કે ભાઈ આ જે ઝાડ હતું ને, એ કે એ મારી 4 પેઢી ઝાડે જોયેલી છે, કે મારા દાદા, એના દાદા, એના દાદા એ ઝાડ વાવેલું, અને એ કે 4 પેઢીથી ઝાડ હતું અમારા ઘર પાસે, અને એ અફસોસ કરતા હતા ભાઈ બંગલાના માલિક. એટલે કોઈ આવીને કીધું કે તમારો અવડો મોટો બંગલો હળગી ગયો છે અને તમે એનો અફસોસ નથી કરતા, અને આ ઝાડ હળગી ગયો એનો અફસોસ કરો છો. અને ત્યારે બંગલાના માલિકે બહુ સારો જવાબ દીધો, બંગલો તો રાતોરાત ઊભો થાય પણ ઝાડ રાતોરાત ઉગતા નથી. એમ આપણે પર્યાવરણ બચાવવું એ આપણી ફરજ છે સાહેબ, ભલે ઝાડ વાવો નહીં તો કાંઈ નહીં, પણ એને કાપીએ નહીં તો એ મોટા મોટી પર્યાવરણની સેવા છે. એક જણો તો હમણાં મોટો જબર બંગલો ને એની બાજુમાં ફરતી જમીન, તો બંગલો વેચી નાખ્યો, જમીને વેચી નાખી, પછી જમીન વેચેલાના પૈસા કેટલો સમય ટકે? તો કાંઈ કામ જ ન કરે ભાઈ, આટા માર્યા રાખે. એમાં બરાબર પૈસા બધે ખવાઈ ગયા. પછી એને વિચાર આવ્યો કરિયાણાની દુકાન કરી નાખું. બંગલો વેચાઈ ગયો, જમીન વેચાઈ ગઈ, કરિયાણાની દુકાન કરી. અન કરિયાણાની દુકાન કરીને એક ડોશીમાં આવ્યા, એ કે મીઠું છે? મીઠું? બોલો કે નથી. એટલે જ કે આ ધંધા કર્યા તે, મીઠું નથી ને, એટલે મીઠું હોય તો આ ધંધા ન કરે. એક ગામની અંદર તો એક જણો ગયો, તરબૂચ લ્યો કોઈ, તરબૂચ લ્યો કોઈ, તરબૂચ મીઠા, તરબૂચ લાલ, તરબૂચ રાડ્યું પાડતો ખરા તડકાની. એમાં એક ઝાડ પાસેથી નીકળ્યો ને, તો ઝાડની નીચે એક દાદા બેઠા હતા. તો દાદા બેઠા હતા ને, દાદાએ કીધું હું વેચશો? બોલો કે દાદા તરબૂચ વેચું. એ કે આમાં રાડ્યું ન પાડવાનું હોય, અહીંયા બે તું, એ કે આ 12:15 વાગ્યા છે બપોરના, અહીં બે તું, તારે બધા તરબૂચ અહીં વેચાઈ જાય, કે હું તને ગેરંટી આપું ને. તો ઓલો તરબૂચ બિચારો લારી ત્યાં મૂકી અને દાદા બેઠા હતા ત્યાં બેઠો, અને દાદા ઉભાથી ને વેગે ખાવા. 5:30 વાગે દાદા આવ્યા. તો ઓલો તરબૂચ ઓળો કે દાદા તમે મને કહેતા હતા કે અહીં બે, તારા બધા તરબૂચ વેચાઈ જાય, મારે બોણી ન થઈ, બોણી એક તરબૂચનો કોઈ ભાવ પૂછવા ન થયો. ત્યારે દાદા બોલ્યા કે તો તારા ભાઈ ગો, બાકી મેં એ ઝાડ હેઠે બેહીને 70 વેઘા જમીન વેચીશ. કેટલી? 70 વીઘા. ત્યાં બેહીને મેં 70 વીઘા વેચી જઈ ગઈ. તારા તરબૂચ ન વેચાણ, એ તારા ભાગી છે. અમુક અમુક બેહીને ઘણું વેચી નાખે. બોલો, એક જણો તો નડિયો, આખા ગામના નડિયા જ કરે. બોલો, એનું નામ જ નડિયો, નડતો હોય બધાને, એટલે નડિયો નામ પડ્યું. ગમે એ ક્યાંક ગામમાં સારું કામ થતું હોય તો નડે, ગામમાં ક્યાંક વિકાસનું કામ થતું હોય તો નડે, ગમે ત્યાં નડતો જ હોય. ગામમાં ક્યાંક ગાર્ડન બનતું હોય કે અહીંયા ગાર્ડન ન બનાવાય, અહીંયા છોકરાઓ થોડા રમવા આવવાના, ગમે ક્યાંક કામ થતું હોય નડે, બાકડા નાખીએ અહીંયા બાકડા ન નખાય, અહીંયા આમ ન કરાય, પ્રોગ્રામ રાખ્યો ને હવે એ પ્રોગ્રામ ન કરાય, રાતે ભૂંગળાય કે હુવા નથી દેતા તમે,
ઓલા બિચારા 8-10 જણા જે ગામના મેઇન માણસો હતા ને એ બધા નડ્યા જ કરે, બોલો કોઈને કાંઈ કામ ન કરવા દે. એમાં પછી એક દિવસ છે ને આ નડ્યો હતો ને એ ગામના 8-10 જણા હતા ને એ બધાને પાંચ ગયો, જઈને કીધું કે ભાઈ હું તમને આખી જિંદગી નડ્યો છું અને મેં તમને કોઈ કામ નથી થવા દીધું, બધી એ કે હું બાધારૂપ બન્યો છું, પણ હવે મારી અંતિમ ઈચ્છા એક તમે પૂરી કરો. તો ઓલા ગામવાળા કે ભાઈ બોલો ને આને, કે બધા એની ભૂલ સ્વીકારાઈ ગઈ હોય અને બિચારો માફી માંગવા આવ્યો તો આપણે એને એની જે અંતિમ ઈચ્છા હોય પૂરી કરી. એ કે મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરો. ગામ 8-10 જણા હતા કે બોલો શું ઈચ્છા છે? એ કે બસ મારી અંતિમ ઈચ્છા એટલી છે કે આ કુંવારી આવ્યો તમે બધાએ મને કે એક એક ઘા મારો, એ કે અને હું મરી જાઉં, બસ મારી એટલી જ અંતિમ ઈચ્છા છે કે તમારા બધાને એક 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 કુંવારીનો ઘાતમ મારો, હું મરી જાઉં એટલે મારી ઈચ્છા પૂરી થઈ જાય. તો ગામવાળાએ પહેલાં તો ના પાડી કે ભાઈ આવું ન કરાય, ના ના ભાઈ તું નડિયા ભલે તું નડ્યો અમને પણ એવું નથી કરવું. નડ્યો કે નહીં, જો તમારે મને તમે મને પ્રોમિસ કર્યું કે હું તમારી અંતિમ ઈચ્છા પૂરી કરી. તો ગામવાળાને આમથી દાઈશ તો હતી તે બધાએ કુંવારી લઈને મંડાણાને એક એક છપકારીને નડિયો મરી ગયો. તો એની શમશાન યાત્રા નીકળતી હતી ને તે પોલીસની ગાડી આવી અન ઊભી રખાવી. હવે આ મૂળ નડિયો છે ને સવારના પોરમાં પોલીસ સ્ટેશને અરજી કરી આવેલો કે 8 જણા છે ને મને કુંવારીના ઘા મારીને મારી નાખવાના છે. મળતો ગયો ને ઓલા 8ને નડતો ગયો, બોલો અમુક અમુક મરતા મરતા નડતા જાય, બોલાવો નડિયા જેવા. એટલે કોઈ બહુ સારી વાત લખી છે ભાઈ કે અંધારાથી બીવું નહીં. હો આ નડિયાની વાત આવી એટલે કહું, એટલે કહું છું કે અંધારાથી બીવું નહીં પણ અંધારામાં રાખે ને એનાથી બીવું. અમુક કોક તમને અંધારામાં રાખીને એનાથી આઘું રહેવું ભાઈ, બાકી અંધારાથી ન બીવું. હમણાં 2-5 જણા ગામના પાદરમાં બેઠા હતા ઓટા ઉપર, તો એમાં એક જણો નીકળ્યો. એણે પૂછ્યું ભાઈ ઓલા ભગાભાઈની વાડી કેટલી દૂર થાય? તો 2-3 જણા બેઠા હતા એમાં એક જણો બોલ્યો કે હાલવા માંડ. તો ઓલાને બીજાને એમ છું કે આને નહીં ખબર હતી, થોડોક હાલ્યો ને પછી પાછો બોલ્યો ગાય અહીં આવ્યો તારે 15 મિનિટ થાય. તો ઓલો કે ભાઈ મેં તમને પૂછ્યું કે ભગાભાઈની વાડી કેટલી થાય તો તમે કીધું હાલવા માંડ, પછી કયો 15 મિનિટ થાય, કેમ આવું કર્યું? ત્યારે ઓલા 5 જણા બેઠા હતા ને એમાંથી એક બોલ્યો કે તારી હાલ જોવી પડે ને મારે કેટલી સ્પીડથી હાલશો છો. બાકી એમાં એક જણા કીધું 15 મિનિટ થાય કે ત્યાં પૂછ્યું હોય કે 3 કલાક. હમણાં અમે અમારી સોસાયટી છે ને એમાં બમ્પ બનાવ્યો, બમ્પ સોસાયટીમાં બધા વાહન બહુ ફાસ્ટ હાંકતા હતા ને મેં તો આપણે બમ્પ બનાવી નાખી. તો મેં આમ સોસાયટીની અંદર બમ્પ બનાવ્યો ને ત્યાં અમારા રેવા બાપા આવ્યા, મને કે આ કામ સારું કર્યું દીકરા તે, મેં હું મને કે સોસાયટીનું પાણી સોસાયટીમાં, રોડનું પાણી રોડમાં. હા મેં કીધું પાણી હાટું નથી કર્યું, કીધું આ ગાડીઓ ધીમી હાલે એટલે કીધું. હમણાં તો હું છે ને ટ્રેનમાં જતો, તમે જોયો ટ્રેનમાં આવા માણસો મળે તમને, એમાં જનરલ ડબ્બામાં જાઉં ને તમને બહુ મળે. હું જનરલ ડબ્બામાં ટ્રેનમાં જતો હતો ને તો હું તો બરાબર સીટ પકડીને બેઠો હતો, તો 4-5 જણા બેઠા બેઠા વાતું કરતા હતા ને એવા ગોળા ફેંકે. એક જણો કે ભાઈ હમણાં અહીંયા ખાવા પીવાનું ગમે થઈ ગયું, આવું કબજિયાત બહુ રહેશે. તો બીજો કે એમ કબજિયાત રહેશે? કે અમારા ગામમાં કે એક દાદા છે એણે એવી દવા બનાવી છે કે એટલી કેવી દવા કે આમ તમે જીભ ઉપર મૂકો, એટલી કેવી દવા જીભ ઉપર મૂકો કબજિયાતી કે નામે ન રહે તમારી, હા છુટકારો થઈ જાય. તે બીજો કે એવું કાંઈ નહીં, અમારા ગામમાં કે એક દાદા છે કે એવી જડીબૂટી લઈ આવ્યા છીએ એ કે એ લાકડું આમ કે આમ તમે આમ ચામડી ઉપર અડાડો નહીં, ક્યાંક આમ અડાડો ને લાકડું એટલે કે તમારી કે કબજિયાત પછી આ જીવન ન રહે આમ અડાડો એટલે. ત્યાં ત્રીજો કહેવાય એવું ન હોય કે મારા ગામમાં કે એક દાદા છે એ કે એ કે એવી જડીબૂટી લઈ આવ્યા છે ને એની સીટી બનાવી એને સીટી એ હહુડી વગાડે નહીં કે તો એ હહુડીનો અવાજ જે સાંભળે ને એ બધાને કબજિયાતી કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તો ચોથો બેઠો હતી કે એવું ન હોય એ કે તો એ હહુડી વગાડે પછી દાદાની હાલત શું થાય? ઓલો કે એ જ વાત છે, દાદા સાંભળતા નથી, દાદા સાંભળતા નથી કે સીટી વગાડીને બિચારી કબજિયાત છોડાવે. બોલો હમણાં હું ટ્રેનમાં જતો હતો ને તો એ છોકરી નાની એવી આવી, મને કે કોમેડી અંકલ ને, મેં કીધું હા, મને કે તમે કોમેડી અંકલ, મેં કીધું હા બેટા, મને કે હું તમને યુટ્યુબમાં બહુ સાંભળું છું, ફેસબુકમાંય તમને સાંભળું છું, મેં કીધું બેટા તારું નામ શું? મને કે મારું નામ દિશા, મેં કીધું વા, મેં કીધું આ કોણ છે? તો મને કે આ મારા મોમ છે, મેં કીધું સરસ લ્યો, મેં કીધું મોમને, મેં કીધું નમસ્કાર, મને કે નમસ્કાર. તો બાજુમાં બીજા બેન બેઠા, મેં કીધું આ કોણ છે? મને કે મારા મોમથી નાના બેન છે, એ છે મિનિમમ, મેં કીધું તમને નમસ્કાર. થોડાક આગળ બીજા બેન બેઠા, મેં કીધું આ કોણ છે? મને કે મારા મમ્મીથી મોટા બેન છે, મેં કીધું એ કોણ? મને કે મેક્સિમમ. પણ સાહેબ અઘરી વાત છે સાહેબ, અને પણ આ દીકરીને જોઈને એટલે મને એક કોઈ કવિના શબ્દો યાદ આવે કે ખુશ્બુ હે બાગો કી, ખુશ્બુ હે બાગો કી ઓર રંગો કી પહેચાન, ખુશ્બુ હે બાગો કી ઓર રંગો કી પહેચાન, જિસ ઘર મેં બેટી નહીં ઓ રેગિસ્તાન. સાહેબ જિસ ઘર મેં બેટી નહીં
ઓ રેગિસ્તાન. એટલે આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદયે માફ કરજો. માત્ર તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.